राज्य सरकार द्वारा पर्यावरण रक्षा अने जतन माटे दर वर्षे वन महोत्सव की उजवणी करवामां आवे छे। त्यारे आजे वाव तालुकाना डेडावा गाम में तालुका कक्षानो 71मो वन महोत्सव योजायो हतो। बनासकांठा जिल्लानी विस्तरण रेन्ज द्वारा योजायेला आ सरकारी कार्यक्रम में सरकारनी गाइडलाइनना धजागरा उड़ता नजरे पड्या हता। आ सरकारी कार्यक्रम में मुख्य मेहमान हता आज विस्तारना धारासभ्य केनीबेन ठाकुर। केनीबेन ठाकुर ज मास्क वगर जोवा मळ्या हता। केनीबेन ठाकुर ताजेतरमां ज कोरोनानो शिकार थई चूक्या छे, परंतु तेम छतां केनीबेन ठाकुर द्वारा आ बेदरकारी दाखवामां आवी हती। आजे जोवा मळेली आ नीतिने बेवડી નીતિ કહી શકાય, કારણ કે જ્યારે સામાન્ય જનતા માસ્ક વગર જણાય તો સરકારી બાબુઓ તાડુકીને 500 રૂપિયાનો દંડ વસૂલતા હોય છે, પરંતુ એક નેતા માટે જાણે આ બધી છૂટછાટ આપવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું। ત્યારે તંત્રની આ બેવડી નીતિ ખરેખર શરમજનક છે, કારણ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાયદો તમામ માટે સમાન છે। તો ઘેનીબેન ઠાકોરને આ કાયદામાંથી કેમ છૂટછાટ આપવામાં આવી? શું હવેથી બનાસકાંઠા જિલ્લામાં માસ્ક વગર ફરતા તમામ લોકો પાસેથી દંડ વસૂલવામાં નહીં આવે? જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવે તે જિલ્લાની તમામ જનતા માટે લાગુ પડતું હોય છે, પરંતુ તેમ છતાં જિલ્લા કલેક્ટરના આદેશથી ઉપર જઈને આ રીતે કેટલાક લોકોને છૂટછાટ આપવી તે કેટલું યોગ્ય કહેવાય? તો શું બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કલેક્ટર હુકમથી કોઈ જ અહેમિયત નથી? અને જો એવું જ હોય તો જિલ્લામાં કોઈના માટે કોઈ જાહેરનામા બહાર પાડવાની જરૂર નથી, કારણ કે વર્તમાન સમયમાં જે રીતે નેતાને સ્પેશિયલ સર્વિસ આપીને સરકારની ગાઈડલાઈનમાંથી છૂટછાટ આપવામાં આવી હોય તો પ્રજાને પણ આપી દેવી જોઈએ? ખોટી રીતે લોકશાહીના નાટક બંધ કરી દેવા જોઈએ।